રાજકોટમાં અગ્નિકાંડમાં બાળકો સહિત 28 લોકોના મૃત્યુ થયા છે, સાથે જ આસપાસના શહેરોના પણ કેટલાય લોકોના મૃત્યુ થયા છે. જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુરના જિજ્ઞેસ ગઢવી નામનો યુવાન 20 દિવસ પહેલાં જ TRP ગેમિંગ ઝોનમાં નોકરીએ લાગ્યો હતો અને અગ્નિકાંડમાં હોમ આવ્યો. મૃતક જિજ્ઞેસ જ્યારે ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે અન્ય લોકોને બચાવવા માટે ગયો અને તે સમયે બ્લાસ્ટ થતાં તે બહાર આવી શક્યો ન હતો અને જિજ્ઞેસનું મૃત્યુ થયું હતું. સાથે જ અગ્નિકાંડમાં તમામ મૃતકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જેમ જેમ સેમ્પલ FSLમાંથી આવી રહ્યા છે તે મુજબ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે મૃતક જિજ્ઞેસ ગઢવીનું પણ DNA સેમ્પલ મેચ થતાં જિજ્ઞેસ ગઢવીના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા જિજ્ઞેસ ગઢવીના મૃતદેહને યાત્રાધામ વીરપુર તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો. સાથે જ મૃતદેહ ઘરે જ આવતા પરિવારજનોમાં હૈયાફટ, રુદન અને શોકનો માહોલ છવાયો હતો અને પરિવારજનો દ્વારા વીરપુર સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી. અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે જ મૃતક જિજ્ઞેસ ગઢવીના મૃત્યુથી 4 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો હતો, જ્યારે એકના એક પુત્રને પિતાની છત્રછાયા ગુમાવી હતી. સાથે જ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પરિવારજનોએ માંગ કરી હતી. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. મારા મામા થાય જિજ્ઞેશભાઈ, 33 વર્ષની ઉંમર છે મામાની. એ TRPમાં બીજા ફ્લોર ઉપર બોલિંગમાં કામ કરતા હતા, અહીંયા જોબ કરતા હતા. અને જે તે ટાઈમે જિજ્ઞેશભાઈનો વિડીયો આવ્યો કે ભાગો ભાગો, આગ લાગે, બ્લાસ્ટ થશે, એટલે જિજ્ઞેશભાઈ નીચે જે બધા માણસો હતા એ બધાને તો ધક્કો મારીને બહાર કાઢ્યા, પણ ઉપર જે છોકરાઓ હતા એને જિજ્ઞેશભાઈ બચાવવા ગયા ઉપર. અને એટ ધેટ ટાઈમ દરવાજો બંધ કરી દીધો નીચેથી, અને ઉપર નીચે પેટ્રોલ હતું, થીનર હતું, ડીઝલ હતું, એના કારણે બ્લાસ્ટ થયો. અને ઉપર પછી જિજ્ઞેશભાઈ ઉપર ને ઉપર રહી ગયા. જિજ્ઞેશભાઈ ત્યાં બોલિંગમાં જોબ કરતા હતા. 20 દિવસથી સાહેબ, હજી 20 દિવસથી જે સ્ટાર્ટિંગમાં ચડ્યા હતા. હજી ઘટનાને લઈને તો સાહેબ તમે જોવો હો, માણસોનો આક્રોશ જોવો હો, એનો એની ઉપર તો કાળો કેર વરસેલો હોય. એને 5 બહેનો, એક પેરેલાઇઝ બેન હે, 4 બહેનો, બીજી એક એના હસબન્ડે, વાઈફે, એનો છોકરો હે, એના મમ્મીએ, બધાનું એકનું એક જ માણસ હતું કે જિજ્ઞેશભાઈ ઉપર જ બધાને હાલતું હતું આખું ઘર. હવે આ ઘર ઉપર તો અત્યારે સમજો કે વાદળ ફાટી પડ્યું છે. દોષી તો ઉપર તો અમારે એક જ વસ્તુ કહેવાની થાય કે આની ઉપર તો સખ્ત ને સખ્ત પગલાં લ્યો. કાંઈ અમારા ભાઈ કે ભાંડવું અમારા કોઈ પાછા નથી આવી જવાના, પણ અમારું ખાલી મીડિયા થકી એટલું જ કહેવાનું કે આના ઉપર એટલી બધા સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવે કે બીજી વાર આવી ઘટના ગુજરાતની અંદર ન બને.